ફેશન પ્રિય અને કલાથી અભિભૂત થનારા સુરતીઓ માટે રેના ધી ફ્લી એક્ઝિબિશનનું તારીખ 12-14 એપ્રિલ સુધી યુનિવર્સિટી રોડ સ્થિત રત્નભૂમિ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશન અંગે માહિતી આપતા આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે 3 દિવસીય આ એક્ઝિબિશનના પ્રથમ દિવસે 12 એપ્રિલે એક્ઝિબિશનના ઉદઘાટન સાથે ટેબલ સેટિંગ વર્કશોપ, ફોટોવર્ક કોન્ટેસ્ટ, સલાડ મેકિંગ વર્કશોપ, હેપી અવર ફોલોડ બાય ધ બિગ જેકપોટ સ્ટેન્ડ અપ કોમેડી એક્ટ અને તાપી પ્રોજેક્ટ પરફોર્મન્સનું આયોજન થયું હતું. બીજાભાઈ ઉલુપી એન્ડ હેતા ડુડલિંગ વર્કશોપ અને અંતે અર્ઝ બેન્ડ પરફોર્મ કરશે. જ્યારે અંતિમ દિવસે એટલે કે 14 એપ્રિલે બોર્ડ ગેમ સ્પેશિયલશિપ ચેમ્પિયનશિપ, કિડ્સ એન્ટરપ્રિયોનશિપ વર્કશોપ, સ્ટોરી ટેલિંગ, ફાધર સન ડાન્સ વર્કશોપ, હર્બ ગાર્ડનિંગ વર્કશોપ, હેપી અવર અને ભાવિન શાસ્ત્રી દ્વારા બિંગ ગોડ લવ વિષય પર પરફોર્મન્સ આપશે. રૂપલ શાહ આજે અહીંયા બધા રૈના પાર્ટ 5th, એટલે એમનું આ 5th એડિશન છે. એવરી યર એ કરે છે. છેલ્લા 5 વર્ષોથી આ રૈના ધ ફ્લિયા માર્કેટ, જે બેઝિકલી એ લોકો વુમન એમ્પાવરમેન્ટને કોરિલેટ કરીને કરતા હોય છે કે વુમનને સ્ટોલ્સ આપતા હોય છે અને એ લોકો પોતાની આઈટમ એક્ઝિબિટ કરે અને સેલ કરે. અને અહીંયા મોર દેન 250 સ્ટોલ્સ લાગ્યા છે. અને એમાં ફર્સ્ટ ટાઈમ એવું છે કે 250 સ્ટોલ તો આઉટ ઓફ સુરત, એટલે નેશનલ લેવલ પણ આ રૈના ધ ફ્લિયાને એક કવરેજ મળ્યું છે. અને લોકો નેશનલ લેવલથી પણ અહીંયા પાર્ટ લેવા સુરતમાં આવે છે. ખાસ કરીને સુરતની પ્રજાનો જુસ્સો જોઈને એ લોકો આવે છે. સુરતના લોકોને મેસેજ આપવા માંગીશ કે આવા એક્ઝિબિશન જે યરલી 1 જ વાર થતા હોય એમાં રેગ્યુલર વિઝિટ કરે. આ 3 દિવસ માટે છે, 12, 13 અને 14, અને એ 4:30 વાગ્યાથી તે રાતના 11:30 સુધી ચાલુ રહે છે. તો હું એમ કહું છું કે સુરતના લોકોને કે એટલીસ્ટ 3 દિવસમાં જેટલું બને એટલું આવો, કારણ કે આમાં તમને બહારના પ્રોડક્ટ્સ પણ જોવા મળશે જે તમને યુઝ્યુઅલી સુરતમાં જોવા નહીં મળતા હોય. રૈના ધી ફ્લિયા એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરતી લાલાઓ ભાગ લેનાર હોવાનું પણ આયોજકો દ્વારા જણાવ્યું હતું.